चाली गया से अवसर ले बताने वाले लगता आवडू जो ही क कमल नो क ख ख नो ख बोल तो जवान में लग तो जवान ग गणपति नो ग क च च त्रि न च छ छ त्रि न छ स जम रुक न ज હવે અક્ષર ઓળખવાના છે અને શું કહેવાય કેમ લખાય જ જ બલા ન જ લખતા જ કેમ બોલતા ઠોડિયા નો ઠ ડ ડમ
પછી ડ ડ ગ્રુપનો ડ હવે જુઓ પ ને બ ની વચ્ચે શું આવે પ પ ત ન તો બોલવાનું ન ખબર હોય તો આખો ગપ્પો બોલવાનો પછી જે વચ્ચે આવે એ અહીંયા લખવાનું પ પછી શું આવે બ પ ત ન પ ફ ફટાકડા નો ફ શું આવે ફ ફટાકડા નો ફ બ બકરી નો બ થઈ ગયો હવે જુઓ દ દડાન દ તો પછી શું આવે ધ જજાનો ધ શું આવે ધ જજાનો ધ પછી લ પછી શું આવે લ લપટી નો લ પછી વ વહાણ નો વ પછી મ મરચા નો પછી ય યતીશ નો ય રમકડા નો ર હવે જુઓ નીચે જુદા પડતા મૂળાક્ષરો પર ખરાબી નિશાની કરવાની છે હવે અહીંયા જુઓ ષટકોણ નો છો એમાં અલગ કયો અક્ષર પડે છે અહીં જુઓ તમારા તમારા ચોપડીમાં જુઓ કયો પડે છે તો ટ ટપાલી નો ટ તેના ઉપર આમ ખોટું કરી નાખો હવે નીચે જુઓ અડનણ નળ અડનણ નળ સિવાય બીજો કયો અક્ષર છે જો તો નીચે કયો છે બ બકરી નો બ શું છે બ બકરી નો બ તેના ઉપર ખરાની નિશાન હવે જોવા નીચે હરણ નો પછી કયો છે અક્ષર ડ ડમરૂપ નો ડ તેના ઉપર એવી જ રીતના તમારે બાજુમાં કરવાનું છે એમાં તમારે બાજુમાં મૂળાક્ષર કથી અળ સળંગ લખવાના છે આપણે આમાં ઉલટા અને બાજુમાં તમારે સળંગ લખવાના છે અને નીચે જુઓ એમાં તમારે શું કરવાનું છે જજમૃપનો જો આવ્યો છે તેના પાછળના અક્ષર આપણે લખવાના છે પાછળ આવતો મૂળાક્ષરો લખો તો જજમૃપનો જ તો પછી શું આવે જમૃપ પછી શું આવે તો જ ઝબલાનો જ એવી રીતના લખવાનું છે પછી જુઓ નીચે જુદા પડતા મૂળાક્ષરો પર ખરાને કરો તો એમાં ફટાકડાને પહોંચે એમાં જે અક્ષર અલગ હોય તેના ઉપર ખોટું કરવાનું છે થઈ ગયું પેજ નંબર 52 અને 53 કરવાનું છે પુસ્તકમાં અને નોટબુકમાં બંનેમાં લખવાનું છે લખી પાકું કરવાનું છે જય શ્રી કૃષ્ણ